विद्यार्थी मित्रों प्रकरण 5 लेक्चर नंबर 14 માં આપણે હવે જોઈશું સ્વાધ્યાયના આગળના હવે બે એક્ઝામ્પલો તો આજે જોવાનું છે દાખલા નંબર 5.15 5.17 આ બધા જે આપણે પછીના દાખલા છે સ્વાધ્યાયના તેના વિશે આપણે જોઈશું સ્વાધ્યાયનો 5.15 નું એક્ઝામ્પલ 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું एक डेसीमीटर क्यूब वाला पात्र में 27 अंश सेल्सियस तापमान में कुल दबाण गणो અને આની કિંમત આપી દીધી છે આપણે 0.083 12 डेसीमीटर क्यूब केल्विन इनवर्स मोल इनवर्स આ કિંમત આપી છે આપણે આની કિંમત હવે આની અંદર આપણે સમજવાનું છે કે આપણે જે પાત્રનું કદ જે V આપ્યું છે આ V આપી દીધું છે 1 डेसीमीटर क्यूब तापमान T આપ્યું છે 27 273 300 કેલ્વિન R ની જે કિંમત કહીએ R ની કિંમત 0.083 12 ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આપી છે આની અંદર કુલ દબાણ ગણો એટલે કે આ બંને વાયુઓને અંદર ભેગા મિશ્ર કરેલા છે પરંતુ આ વખતે આપણે ટોટલ મોલ એટલે શોધી કાઢવા પડે અને મોલ શોધ્યા પછી આ વસ્તુ અહીંયા કદનો પીવી બરાબર એનઆરટી જે સૂત્ર કહીએ એનો ઉપયોગ કરવાનો રહેશે દાખલાની અંદર કશું જ નવું નથી પીવી બરાબર એનઆરટી સૂત્ર જ વાપરવાનું છે તો પહેલા આપણે શોધી કાઢીશું ઓ2 ના મોલ બરાબર આપણે જાણીએ છીએ સૂત્ર ઓ2 ના મોલ માટે દળ ભાગ્યા આણ્વીય દળ ઓ2 નું દળ આપ્યું દો 8 ગ્રામ અને ઓ2 નું આણ્વીય દળ કહીએ તો એક ઓક્સિજન નો પરમાણ્વીય ભાર 16 થશે ઓ2 એટલે ડાયોણુ 16 દુક 32 32 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે અને અહીંયા 8 ભાગ્યા 32 કરીશું 8 ભાગ્યા 32 કરીએ તો આપણને મળશે ઓ2 ના મોલ તો 8 ભાગ્યા 32 0.25 મોલ આ મળશે આપણને ઓ2 ના મોલ આ જ રીતે ગણતરી કરી અને હવે શોધવાના રહેશે ડાયહાઇડ્રોજન ના મોલ એટલે કે શું આવશે H2 ના મોલ H2 ના મોલ બરાબર ડાયહાઇડ્રોજન ના મોલ માટે ફરીથી એ જ સૂત્ર દળ ભાગ્યા આણ્વીય દળ H2 નું દળ આપેલું તો આપણને 4 ગ્રામ હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ થશે 1 અને 2 વાણું એટલે 1 વત્તા 1 એટલે 2 ગ્રામ મોલ ઇન્વર્સ કારણ કે ડાયહાઇડ્રોજન નું અણુ છે 4 ભાગ્યા 2 કરીશું જવાબ આવશે 2 મોલ ગ્રામ ગ્રામ ઉડી જશે આ મળ્યા H2 ના મોલ ટૂંકમાં આવે જોવા જઈએ તો બંનેના આપણને મોલ મળી ગયા છે O2 ના મોલ પણ મળી ગયા છે અને H2 ના મોલ તો આપણે અહીંયા શોધી કાઢીશું n કુલ મોલ n O2 + n H2 નો જે સરવાળો આવશે તે n O2 હતા 0.25 આ હતા 2 એટલે અહીંયા થશે ટોટલ 2.25 મોલ n ની કિંમત અને હવે તો સીધું કિંમત મૂકવાની છે સૂત્ર PV બરાબર NRT માં PV બરાબર NRT કુલ દબાણ P बराबर NRT अपॉन V कुल मोल आवशे 2.25 R ની કિંમત એટલે અહીંયા 2.25 લખાશે મોલ R ની કિંમત 0.083 12 ડેસીમીટર ક્યુબ 0.083 12 ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ તાપમાન આવશે 300 કેલ્વિન તમારે ભઈ આ બધું જ અહીંયા ખાસ સળંગ લખવાનું અહીંયા થોડું જગ્યા ઓછી અને બધું ભેગું લખ્યું છે પણ એન ની કિંમત આર ની કિંમત અને ટી ની કિંમત અને વી કદ હતું 1 ડેસીમીટર ક્યુબ આટલાનો જવાબ જે આવશે સાદું રૂપ આપીશું તો જે કહીએ 12 એકમમાં આવશે કારણ કે જો ડેસીમીટર ક્યુબ કેન્સલ થશે કેલ્વિન કેલ્વિન મોલ મોલ કેન્સલ થઈ જશે 2.25 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 1
26.025 बार आ मळशे तमने दबार कुल मोल शोध्या पछी टूंकमां मोल शोधवाना हता कुल मोल अने टीवी बराबर एनआरटी जे सूत्र हतुं ते वापरवानुं हतुं दाखलो लखी देवो સ્વાધ્યાયનો 5.16નો એક્ઝામ્પલ વધારે ગુણમાં 5 ગુણમાં કે રીતે પૂછી શકાય એ રીતનો એક્ઝામ્પલ નીતિભારને નીતિભાર એટલે કહેવાશે પેલો અહીંયા નીતિભારની શું વ્યાખ્યા કરવી એ આપણને આપી છે કે નીતિભાર જે કહીએ એને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરેલો છે अर्थात के नीति भार बराबर तमारे लखू हुए तो बलून नु दर माइनस विस्थापित हवा नु दर बने ना तफावत तरीके ली दिलो छे ए रीते व्याख्यायित करेलो छे आ एक आखी नीति भार कोने केओ एना माटे ने आटली समझूती आपी छे कि नीति भार बराबर विस्थापित हवा नु दर माइनस करवामां आवशे बलून नु दर एने कहेवामां आवशे नीति भार हवे आगळनी वात वांछी आपणे કે જો 10 મીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ ધરાવતું બલૂન એટલે કે 10 મીટર ની ત્રિજ્યા આપી છે બલૂન એટલે આપણે જે ફુગા માટે કેમ ગઈ તો 10 મીટર ની ત્રિજ્યા છે અને 100 કિલોગ્રામ દળ ધરાવતું બલૂન 1.66 બાર દબાણે અને 27 અંશ સેલ્સિયસ તાપમાને હીલિયમ વડે ભરવામાં આવ્યું હોય તો નીતિ ભાર ગણ હવે અહીંયા બલૂન નો દળ અને વિસ્થાપિત હવાનું જે દળ હશે बन्ने नो जे तफावत लेवो हशे तो अहीं आपणे जोवा जोईए तो टोटल आपणे बे वस्तु गणतरी करवी पड़शे विस्थापित हवानुं दळ गणवुं पड़शे अने बलूननुं दळ गणशो अने आ बन्नेनो तफावत लेशो तो आपणने नीति भार मळशे एटले टूंकमां आपणे दाखलानी अंदर बे वस्तु गणवानी छे विस्थापित हवानुं दळ अने बीजा नंबरे शुं गणवानुं छे बलूननुं दळ अने आ बन्नेनो जे तफावत करीए बन्नेनो त्यारे आपणने मळतो हशे नीति भार હવે આની અંદર તો પહેલું જોઈએ આપણે પહેલું આપણે આની અંદર શોધી કાઢીએ બલૂનનું કદ તો બલૂનની કદ બરાબર હવે આની અંદર બલૂનનું કદ માટે આપણે જોઈએ ગોળાકાર શબ્દ આપણે અહીંયા બલૂન માટે 4/3 પાઈ આર ઘન કારણ કે ત્રિજ્યા આપી છે તો બલૂન અહીંયા ગોળાકાર સ્વરૂપે લીધો છે 4/3 પાઈ ની કિંમત 22/7 r³ એટલે તમે જુઓ છો તો અહીંયા ત્રિજ્યા આપણને આપી દીધી હતી ત્રિજ્યા આપી હતી 10 એટલે કે 10 મીટર ક્યુબ અને આટલાનું સાદુરૂપ આવશો એટલે બલૂનનું કદ મળશે v સાદુરૂપ આપી આપણે તો 4 × 22 41.48 મીટર ક્યુબ આ મળશે બલૂનનું કદ બી મળશે હવે આપણે એના ઉપરથી ગણતરી કરવાની છે વિસ્થાપિત હવાના વજનની ગણતરી વિસ્થાપિત હવાના વજનની ગણતરી હવે વિસ્થાપિત હવાના વજનની ગણતરી કરીએ તો જે વિસ્થાપિત હવાની જે વજન હશે એ વિસ્થાપિત હવાના વજનની ગણતરી કરતી વખતે બલૂનના કદનો એક તો ઉપયોગ કરવામાં આવશે કારણ કે બલૂનમાંના હિલિયમ વાયુનું કદ કેમ કે બલૂનમાં જે હિલિયમ વાયુ ભરેલો હશે એ કોના જેટલું હશે તો જે બલૂનનું કદ હોય એટલું હિલિયમ વાયુનું કદ થવાનું એટલે બલૂનમાંના હિલિયમ વાયુનું કદ બરાબર શું લખી શકાશે બલૂનનું કદ તો બલૂનનું કદ આપણને કેટલું મળ્યું હતું 41.48 મીટર ક્યુબ એટલે બલૂનમાં જે હિલિયમ વાયુ ભરેલો છે
એનું કદ બલૂનના કદ જેટલું થાય અને એ પણ કેટલું થશે 41.48 મીટર ક્યુબ. હવે બીજી વસ્તુ આપણને એક ઘનતા આપી છે, હવાની ઘનતા, અને ઘનતા જે આપી છે એનો ઉપયોગ કરી ઘનતા એટલે આપણે જાણીએ છીએ દળ ભાગ્યા કદ. તો અહીંયા આપણે જે હિલિયમ વાયુ જે હવા જે વિસ્થાપિત હવા છે આ વિસ્થાપિત હવાનું જો દળ જોઈતું હોય તો ઘનતા ગુણ્યા શું કરવું પડે કદ કરવું પડે. એટલે અહીંયા બલૂન વડે વિસ્થાપિત થતી હવાનું દળ બરાબર ઘનતા ગુણ્યા શું કહી શકાશે કદ. અને તમે જોઈ શકો છો ઘનતા કેટલી આપી હતી 1.2 કિલોગ્રામ મીટર પ્રતિ મીટર ક્યુબ. એટલે આપણને ઘનતા આપી છે 1.2 કિલોગ્રામ મીટરની -3 અને કદ હતું આપણા જોડે 41.48 મીટર ક્યુબ. એટલે કે અહીંયા જે દળ મળશે કિલોગ્રામમાં મળશે આપણને 41.48 × 1.2 50.28.57 કિલોગ્રામ, કારણ કે મીટર ક્યુબ અને મીટરની -3 ક્યુબ કેન્સલ થશે એટલે વિસ્થાપિત હવાનું દળ આપણને આ રીતે મળી શક્યું. એટલે આટલી ઘડી આપણે આટલી વસ્તુની ખાલી ફક્ત શું શોધ્યું વિસ્થાપિત હવાનું દળ. એ પણ આ વિસ્થાપિત હવાનું દળ કેટલું આવ્યું 50.28.57 કિલોગ્રામ. નોંધી લેજો પેલું બલૂનનું કદનું સૂત્ર વાપર્યું ચાતુર્થયાંશ પાઈ આર ઘન. બલૂનનું કદ હોય એટલું જ એની અંદર હિલિયમ વાયુ જે ભર્યો હોય એનું કદ થાય. અને એ જ વસ્તુનો ઉપયોગ ઘનતાનું જે સૂત્ર હતું એના ઉપર દળ શોધવા માટે કર્યો. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. અને અહીંયા આપણે જો દળ જોતો હોય તો ઘનતા અને કદનો ગુણાકાર કર્યો તો વિસ્થાપિત હવાનું દળ મળતું હતું. કદ તો મળી ગયું હતું, અહીંયા દળ શોધવાનું. તો આ રીતે આપણે દળ શોધ્યું. હવે શોધવું પડશે બલૂનનું દળ શોધવાનું છે. તો પહેલું તો આટલું ગણતરી કરી નાખો પછી આપણે જોઈએ બલૂનનું દળ. પરંતુ એટલો ખ્યાલ આવવો જોઈએ કે આટલી વસ્તુથી આપણને વિસ્થાપિત હવાનું દળ એ કેટલું આપણે 50.28.57 કિલોગ્રામ શોધી કાઢ્યું. બલૂનનું કદ તો આપણને મળી ગયું 41.5 મીટર ક્યુબ જે આગળની આપણે ગણતરી કરી એના ઉપરથી લખ્યું છે. ડેસીમીટર ક્યુબમાં જો ફેરવશું તો 41.5, કારણ કે અહીંયા જે આરની વેલ્યુ છે એ આરની વેલ્યુ આપણને ડેસીમીટરમાં આપેલી છે 10^3 ડેસીમીટર ક્યુબ. હવે એની અંદર બલૂનમાંના હિલિયમ વાયુના દળની ગણતરી, એટલે કે બલૂનમાં જે હિલિયમ વાયુ હશે આ બલૂનમાંના હિલિયમ વાયુના વજનની ગણતરી આપણે કરવાની છે. તો આના માટે કહીએ તો પી આપી દીધું છે 1.66 bar, તાપમાન કહીએ તો 27 + 273, તાપમાન આપણે જોઈશું 300 કેલ્વિન, આરની કિંમત આપી દીધી હતી આપણને 0.083 bar ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે જરૂર પડશે હિલિયમના મોલની. તો હિલિયમના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. હિલિયમના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ આપણે મોલની જગ્યાએ મૂકીશું. હવે આની અંદર હિલિયમનું જે આણ્વીય દળ હશે, હિલિયમનું આણ્વીય દળ આમ તો આપણે 4 g/mol 1 લખીએ છીએ, પણ કિલોગ્રામમાં જો અહીંયા ફેરવવું હોય, કારણ કે અહીંયા ઘનતા અને બધી જ વસ્તુ વજન ને બધું કિલોગ્રામમાં આપ્યું છે, તો 4 × 10^-3 કરીશું તો કિલોગ્રામ મોલ ઇન્વર્સ એકમમાં ફેરવાશે. હવે સૂત્ર વાપરવાનું છે પીવી બરાબર એનઆરટી. એનઆરટી ની અંદર W/m/RT, ડબલ્યુ કહીએ તો દળ માટે, એમ પીવી સ્મોલ એમ એ હિલિયમનું દળ હતું, એને સૂત્રનો જો કરતા બનાવીએ તો એમ કરતા બનશે તો પીવી ઇન્ટુ એમ અપોન આરટી, નાના જોડે ગુણાશે આરટી. પી ની કિંમત
1.66 बार वीनी कीमत 41.5 मीटर क्यूब एमनी कीमत 4 × 10⁻³ किलोग्राम मोल इनवर्स आजनी कीमत आपी छे 0.083 बार डेसिमीटर क्यूब केल्विन इनवर्स मोल इनवर्स अने तापमान आपी छे 300 केल्विन અને આટલાનું સાદુરૂપ આપીશું તો એમ બરાબર મળશે હિલિયમનું દળ. દરેકે સાદુરૂપ આપી અને એટલે દળ ગણી લેવું. સાદુરૂપ આપતા તમને હિલિયમનું દળ મળશે ટોટલ બલૂનમાં જે ભરેલું હિલિયમ હતું એનું દળ 11.75 કિલોગ્રામ. તમે આટલાનું સાદુરૂપ આપ્યું હશે તો હવે આપણે આગળ જોઈશું બલૂન તથા હિલિયમના કુલ વજનની ગણતરી. હવે જો બલૂનનું દળ કેટલું હતું 100 કિલોગ્રામ, એટલે કે બલૂનનું દળ વત્તા હિલિયમનું દળ. બલૂનનું દળ હતું 100 કિલોગ્રામ 11.75 કિલોગ્રામ હિલિયમનું દળ અને એનું સાદુરૂપ આપીશું 11.75 × 100 12.75 કિલોગ્રામ આ મળશે બંનેનું દળ. હવે આપણે જે નીતિ ભાર શોધવાનો છે, નીતિ ભાર બરાબર વિસ્થાપિત હવાનું દળ, क्योंकि बनने नो तफावत हतो, विस्थापित हवानो दर माइनस बलून तथा हीलियम नो दर. विस्थापित हवानो दर कितनो मळ्युं हतुं 50.28 केजी, जे आपणे पहेलेथी ज ऊपर लखी दीधुं छे 50.28 केजी माइनस बलून नो दर અને હિલિયમ નું 12.75 કેજી, કેમ કે આ એકલા હિલિયમ નું હતું 100 કિલોગ્રામ, તો બલૂન નું હતું, બંનેનો સરવાળો. અને આ બંનેની બાદબાકી કરશો, બાદબાકી કરવાથી આપણને મળશે નીતિ ભાર. જોઈ લઈએ કેટલો જવાબ આવે છે, 50.28 માઇનસ 12.75 38.07 38.11 કેજી કહી શકાય. આટલો ફાઇનલ તમને જવાબ મળશે. ઘણો મોટો એવો દાખલો, વધારે માર્ક્સમાં પૂછી શકાય પ્રકારનો. તમારે આખો સળંગણી અને આ દાખલાની 2-3 વાર પ્રેક્ટિસ કરશો ત્યારે તમે એની અંદર વ્યવસ્થિત લખી શકશો. સ્વાધ્યાયનું 5.19 નો એક્ઝામ્પલ, ઘણો નાનો એવો એક્ઝામ્પલ. ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન H2 અને O2 એક બાર દબાણે, એટલે બંનેના મિશ્રણમાં કરી ત્યારે એક બાર દબાણે ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. ડાયહાઇડ્રોજન 20% જેટલું વજન ધરાવે. ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણવાનું કીધેલું છે. હવે આની અંદર જોઈએ વિભાગીય દબાણ ગણો એ રીતે આપેલું હોય તો પહેલું તો ધારો કે વાયુ મિશ્રણનું જે દળ હશે, ટકાવારીમાં આપ્યું છે કે આપણે 100 ધારી દઈએ કે વાયુ મિશ્રણનું જે વજન હશે, આ વાયુ મિશ્રણનું જે વજન હશે એ દાખલા તરીકે 100 ગ્રામ હોય, તો હાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે તો આપણે કહી શકીએ હાઇડ્રોજનનું વજન બરાબર 20 ગ્રામ, કારણ કે ટકાવારી એટલી આપેલી છે આપણને. અને O2 નું વજન બરાબર કેવું હોય તો O2 નું વજન બરાબર 100 ગ્રામ આખા વાયુ મિશ્રણનું, તો બાકી વધ્યા O2 નું વજન. હવે અહીંયા આપણે વિભાગીય દબાણ ગણવું હોય, જો આ રીતે કુલ દબાણ આપેલું હોય તો મોલ અંશની ગણતરી કરી દેવી પડે, કારણ કે આપણને સંબંધ દર્શાવતું સૂત્ર ખબર છે
જે આપણે કહીએ કુલ દબાણના જે સૂત્રો હતા ડાલ્ટનના આંશિક દબાણના નિયમની થિયરી એની અંદર આ સૂત્ર જોઈ ગયા છે. ત્યાં દાખલા તરીકે કોઈ ભી વાયુ માટે PI બરાબર વિભાગીય દબાણ એના મોલ્સ અને કુલ દબાણ જેટલું હશે. આ સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છે. એટલે અહીંયા કુલ દબાણ જાણીએ છીએ આપણે, મોલ્સ શોધી કાઢીશું તો વિભાગીય દબાણ જે તે વાયુનું વ્યક્તિગત દબાણ આપણને મળી જશે વિભાગીય દબાણ. હવે અહીંયા શોધી કાઢીશું H2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, દળ ભાગ્યા આણ્વીય દળ પણ કહી શકીએ. 20 ગ્રામ હાઇડ્રોજન નું આણ્વીય દળ 2 ગ્રામ મોલ ઇન્વર્સ, 20 ભાગ્યા 2.1 થશે, સોરી 10 થશે, 10 મોલ H2 ના મોલ મળશે. આ જ રીતે શોધી કાઢીશું O2 ના મોલ. એટલે હવે અહીંયા લખીશું O2 ના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ, 80 ગ્રામ ઓક્સિજન નું 32 ગ્રામ મોલ ઇન્વર્સ, 80 ભાગ્યા 32 2.5 મોલ, તો કુલ મોલ મળશે 10 વત્તા 2.5 12.5. હવે આટલા કુલ મોલ મળી જાય તો આપણે H2 ના મોલ અંશ શોધી શકીશું. H2 ના મોલ અંશ બરાબર H2 ના મોલ ભાગ્યા કુલ મોલ. H2 ના મોલ આપણે જાણતા હતા 10, કુલ મોલ 12.5, તો 10 ભાગ્યા 12.5 તો આ આપણને મળશે H2 ના મોલ અંશ. XH2 કહી શકાય એને 0.8. અને હવે જો આપણે H2 નું વિભાગીય દબાણ જોઈતું તો આ સૂત્ર PH2 બરાબર XH2 એટલે એના મોલ્સ અને કુલ દબાણ, મોલ્સ મળ્યા 0.8, કુલ દબાણ હતું 1 bar, અહીંયા 0.8 bar એ એનું થશે વિભાગીય દબાણ. એટલે આ રીતે આપણે PH2 શોધી શકતા. અને સેમ રીત જો PO2 નું પૂછેલું હોત તો XO2 એટલે O2 ના મોલ્સ ગુણ્યા શું મૂકત P કુલ દબાણ. અહીંયા O2 ના આપણે મોલ્સ શોધ્યા નથી પણ આપણે જાણીએ છીએ મોલ્સ નો સરવાળો હંમેશા 1 થાય. તો જો H2 ના મોલ્સ 0.8 હોય તો 1 સરવાળો કરવો હોય તો 0.2 હોય O2 ના મોલ્સ તો સરવાળો 1 થાય. એટલે 0.2 ગુણ્યા કુલ દબાણ તો 0.2 bar એ O2 નું વિભાગીય દબાણ મળશે. એટલે આ રીતે મોલ્સ શોધ્યા બાદ મોલ્સ ની ગણતરી કર્યા પછી આપણે આ સૂત્ર પ્રમાણે બંને વાયુઓના વિભાગીય દબાણ લખી શકીએ, શોધી શકીએ. અહીંયા આપણને ફક્ત હાઇડ્રોજનનું જ વિભાગીય દબાણ પૂછેલું પણ આપણે આ રીતે O2 નું વિભાગીય દબાણ પણ ગણી શકીએ.